हेलो, नमस्ते विद्यार्थी मित्रों, मारू नाम छे जाडेजा सबान मोबाइल स्कूल गुरु तेमज वासुदेव विद्यालय ने YouTube चैनल मा आप सर्वे नु स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय गणित नो बराबर દરેક વિદ્યાર્થીએ ચેપ્ટર 6 પેજ નંબર 6 નું પાડવાના છે, જેમાં ફૂટતા સ્થાન પૂર્ણ કરવું કીધું છે, કરવાની છે વાત કરી છે, પણ ખાલી જગ્યા જે છે એમાં આપણે સંખ્યા લખવાની રહેશે, તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીંયા હોવું જોઈએ, જો ધ્યાન અહીંયા આપશો તો જવાબ આવશે બરાબર। 2 2 માંથી કેટલા બાદ કરીએ તો 4 આવે, તો 2 માંથી કઈ બાદ થાય તો કે ના, એટલે માટે આપણે અહીંયા લઈ શકીએ 10 કો नहीं, आपने लिखे 12 12 માંથી કેટલા બાદ કરીએ તો 4, તો અહીં આપણે લખીશું 8 8 3 4 12 બરાબર। અહીંયા 10 કરી દો તો બાજુમાં એ ઓછા 3 3 માંથી એક જાય તો 2, તો આ ગોળાઓ છે એમાં તમારે સંખ્યા લખવાની રહેશે, તેમાં જે 10 કો ચડાવીને જે સંખ્યા લખી છે એ પણ લખવાની રહેશે। હવે આપણે જોઈએ બીજો દાખલો, ખાલી જગ્યામાંથી 5 બાદ કરતા 3, તો આપણે 5 માં ઉમેરીએ તો ઉપરની સંખ્યા મળી જશે, તો 6 7 અને 8, તો અહીંયા આપણે લખીશું 8, એટલે 8 માંથી 5 બાદ કરવા ટર્મ હશે 3। હવે 8 માંથી આપણે 3 બાદ કર્યો તો અહીં કઈ સંખ્યા આવશે એ આપણે જોવાનું છે, કુલ જવાબ આવે છે 3, તો 5 માંથી કેટલા બાદ કરીએ તો 3, તો કે 2 2 ને 3 5 બરાબર, 4 4 માંથી 2 જાય તો 2, તો અહીંયા લખવાના રહેશે 2। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો, 8 8 માંથી 5 જાય તો 3 બરાબર, 8 માંથી 5 જાય તો 3, 6 માંથી 3 કેટલા જાય તો 3 આવશે, તો કે 3, 6 માંથી 3 બાદ કરો તો 3। હવે 4 4 ને 1 5, અહીં આપણે 5 માંથી 1 બાદ કરીએ તો અહીં આવે 4, એટલા માટે અહીં આપણે લખ્યા 5। હવે આપણે જોઈએ ચોથો દાખલો, 4 4 માંથી 2 જાય તો 2, આ ગુણાકાર છે ત્યાં જ આપણે સંખ્યા લખવાની છે, એટલા માટે બાદ કરતા જવાબ 3 મળશે, તો કે 6 6 માંથી 3 જાય તો 3, 7 તો કે 6 ને 1 7, તો 7 માંથી 1 બાદ કરતા અહીં આવે 6। હવે આપણે જોઈએ પાંચમો દાખલો, એટલા માટે આપણે બાદ કરીએ તો 5 તો 8 માં આપણે 5 ઉમેરી દઈએ, એ સંખ્યા અહીં આપણે લખવાની રહેશે 9 10 11 12 અને 13 બરાબર, તો અહીંયા આપણે લખીશું 13, તે એટલે કે અહીંયા લખવાના રહેશે 3, અને અહીંયા આપણે લખીશું ઉપર 13, કારણ કે સંખ્યા આપેલી નથી બરાબર, 8 ને 5 13, અહીંયા આપણે લખીએ 3, 3 માંથી 8 બાદ ન થાય, અહીંયા આપણે લખીએ 13, 13 માંથી 8 જાય તો અહીંયા આપણે 5, અહીંયા આપણે 1 ઓછો, એટલે 4 માંથી 2 જાય તો 2 બરાબર, 4 માંથી 2 બાદ કરીએ તો 2। તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે વ્યવસ્થિત સરસ અક્ષરે તમારા મમ્મી પપ્પાના મદદથી પેજ નંબર 6 નું વ્યવસ્થિત સરસ અક્ષરે પૂર્ણ કરવાનું રહેશે। હવે આપણે જોઈએ પેજ નંબર 17, પુસ્તકાલયને ઘરના નંબર સુધી પહોંચાડો, જે નંબર આવે તે ચોરસમાં લખો। હવે શું કરવાનું છે, જે સંખ્યા હોય ને 445, અહીંયા આપણે 17 પેજ કાઢશું પ્લસ 10, અહીંયા તમને કીધું છે ઘર બરાબર, તો હવે અહીં આપણે લખવાના રહેશે જવાબ, પેલું તમને આવતાડ આપેલું છે, આપેલું છે ને 5 5 ના 5 એમ 4 ને 5 4 ના 4 એમ, કારણ કે અહીં કઈ સંખ્યા નથી, આ ઘર નંબર છે 455, જે તમને ચોરસ કરેલું છે, એ જ રીતે આપણે એની બાજુ જોઈએ 467 પ્લસ 11 બરાબર, અહીંયા આપણે કીધું છે ઘર નંબર લખવાનું, તો કે 7 ને 8 6 ને 7 4 ની જે સંખ્યા છે, તો કે ના, તો 4 ના 4 એ મતલબ ઘર નંબર 471, તો આમાંથી ગોઠવાના 471 એના ઉપર કરવાનું ચોરસ, ત્યાર પછી બાદબાકી હોય તો તમારે બાદબાકી લખવાનું, 450 માઇનસ 19 આમાં લખવાના છે ઘર નંબર બરાબર, માઇનસ હોય ત્યાં બાદ બાકી, પ્લસ ની નિશાની હોય ત્યાં સરવાળા, પણ જવાબ લખવાનો છે એ નીચે લખવાનો નહીં, 0 માંથી 9 બાદ થશે તો કે ના, એના માટે લેશું 10, 10 માંથી 9 જાય તો 1, અહીંયા 1 ઓછું 4 માંથી 1 જાય તો 3, 4 ની જે સંખ્યા છે ના, તો 4 ના 4 એમાં બરાબર, તો આ જ રીતે તમારે દાખલા ગણવા છે, ત્યાર પછી હું આપણે
હોવી જોઈએ. 10 તો તમારે લગાવવા બરાબર, જેમાં 430 પ્લસ 15. અહીંયા તમને કીધું છે ઘર નંબર 5, 0 માં બાજુ કે તો 5 ના બાજુ એમ 0 એટલે કે કાઈ 3 ને 4, 4 ની જે સંખ્યા છે તો કે ના 4 ને 4 એમ બરાબર. તો આ રીતે તમારે આ પેજ પણ હોમવર્કના પેજ નંબર 57 પૂરું કરવાનું છે. હવે આપણે જોઈએ પેજ નંબર 58, એમાં શું કીધું છે, ખોટી સંખ્યા લખો બરાબર. તો 120 માં કેટલા ઉમેરે તો 40 થાય, તો નો ખ્યાલ આવે તો 12 માં આપણે બે ઉમેરી 13 અને 14, પાછળ 0 લગાવી દીધો એટલે કે બે બે એટલે કે 20 આપણે ઉમેરવાના પાછળ 0. 160 માં પાછા 20 ઉમેરીએ તો 180. ફેઝ નંબર 58 પર પૂરતી સંખ્યા એ તમારે લખવાની છે. 180 માં પાછા 20 ઉમેરતા મળશે 200. 220 માં પાછા 20 ઉમેરતા મળશે 220. એ જ રીતે આપણે બીજું જોઈએ 890, 790, 690 એમાં કઈ રીતે છે, તો કે 100 બાદ કરવાના છે. તો લખો 690 પછી લખો 590 આપેલું છે. આ બીજું 590 માં 100 બાદ, અહીંયા એક સંખ્યા ઓછી લગાવી પડે કાઈ ન આવે. ચાર પાછળ તો મિનિમમ છે 400, પાછા અહીંયા લગાવશું આપણે 3. આ સંખ્યા છે એને ખાલી માઇનસ કરી નાખો, પાછળના 90 રહેશે એમ. હવે આપણે જોઈએ ત્રીજું, એમાં શું છે 50 100 150. ન ખ્યાલ આવે તો પાછળના 0 ને પછી જોવાનો, 5 10 15 બરાબર એ રીતે જોઈએ. તો 50 15 પછી 20, પાછળના 0 એડ કરનાર તો 200, પછી લખવાના 200, 50 પછી લખવાના રહેશે